કેમ છો કાઠિયાવાડ આવો નજર કરીએ આજના અખબારો તરફ તો નરેન્દ્ર મોદી સ્ટાઇલમાં યુપીમાં યોગી આદિત્યનાથે વાયબ્રન્ટ સમિટ એટલે કે ઇન્વેસ્ટર સમિટનું આયોજન કર્યું આ સમિટમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ જાણે વાઇબ્રન્ટ ગુજરાતના મૂડમાં દસ હજાર કરોડના રોકાણ અંગે ઘોષણા કરવામાં આવી તો અદાણી દ્વારા પાંત્રીસ હજાર કરોડના રોકાણની ઘોષણા કરવામાં આવી છે આ સમિટના પ્રથમ દિવસે કુલ એક હજાર પિસ્તાલીસ સાઇન થયા જે એમઓયુ નું કુલ મૂલ્ય ચાર લાખ હજાર કરોડ છે આવનારા સમયમાં ઉત્તર પ્રદેશને ભાજપના નવા વિકાસ મોડલ તરીકે રજૂ કરવામાં આવે એવું હાલ લાગી રહ્યું છે આજના અખબારથી એક રોચક માહિતી સામે આવી છે જેમાં જાણવા મળે છે કે દેશના બીજા પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પાસે એક ફિયાટ કાર લેવાના બાર હજાર રૂપિયા નહોતા પરિવારની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે સાત હજારની વ્યવસ્થા કરી એ પણ માંડ માંડ કરી ત્યારબાદ પંજાબ નેશનલ બેંક પાસેથી કાર ખરીદવા માટે તેમણે પાંચ રૂપિયાની લોન લીધી સૌરાષ્ટ્રમાં મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં મરચાં ધાણા જીરું અને હળદરની આવક શરૂ થઈ ગઈ છે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ચાર મસાલા માર્કેટ શરૂ કરવામાં આવી છે પરંતુ મસાલામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદોના કારણે તંત્રએ મસાલાની ગુણવત્તા પર નજર રાખવી જરૂરી છે આજના આધુનિક યુગમાં પણ અનેક જ્ઞાતિઓમાં સાટા પદ્ધતિ અને બાળ લગ્નનું દૂષણ યથાવત છે આવી જ એક બાબત મોરબીથી સામે આવી છે જેમાં લગ્ન મંડપથી જાન પરત ફરી છે બાળ લગ્ન અટકાવવા જતી ટીમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કન્યા પક્ષમાં કેટલાક લોકો પોલીસ તંત્રમાં કામ કરતા હોવાથી રગજક થઈ હતી પરંતુ કાયદાનું જ્ઞાન થતાં બાળ લગ્ન અટકી ગયા હતા કાનપુરની યુનિયન બેંક દ્વારા રોટોમેક ગ્રુપના માલિક વિક્રમ કોઠારી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જામનગરમાં વિક્રમ કોઠારીની વધુ એક મિલકત સીલ કરવામાં આવી છે કુલ ચારસો ત્રેસાઠ કરોડની વસૂલીમાં જામનગર ખાતે ત્રણ હજાર ચારસો એકવીસ ચોરસ મીટરની જગ્યા બેંકે કબજે લીધી છે ગઈકાલે જામનગર જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટનું કદ એકસો કરોડ છે આ બજેટમાં રસ્તાના કામ માટે એસી લાખ ખર્ચ સૂચવવામાં આવ્યો છે તો ડેમની મરમત માટે ચાલીસ નો ખર્ચ સૂચવવામાં આવ્યો છે તામિલનાડુનું રાજકારણ હંમેશા સુપરસ્ટારથી ભરેલું જોવા મળ્યું છે તામિલનાડુના રાજકારણમાં વધુ એક દિગ્ગજ સુપરસ્ટારની એન્ટ્રી પણ થઈ છે સુપરસ્ટાર ગણાતા કમલ હાસને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના ગામથી પોતાની પાર્ટીની સત્તાવાર ઘોષણા ગઈકાલે કરી છે આ ઉપરાંત તેમણે એવું કહ્યું છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી માટે રજનીકાંત કે અન્ય કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે તેઓ વિધાનસભાની ચૂંટણી પોતાના બળભૂતા ઉપર લડશે આજના અખબારોથી બસ આટલું વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી આપણો સૌરાષ્ટ્ર આપણા હાથ આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર ડોટ ટીવી સૌરાષ્ટ્ર આપણા હાથમાં